મોટો વેચાણ માટે પોલીસ થી બચવા અનેક અવનવી તરકીબો અજમાવતા હોય છે ત્યારે આવા એક કિસ્સામાં સુરત જિલ્લાના ધામધોડ ગામમાં જમીનની નીચે અંડરગ્રાઉન્ડ ટેકવા લાખો નો દારૂ છુપાવ્યો હતો જે પોલીસે રેડ પાડીને 20.88 લાખ નો મુદ્દામાલ કબજે કરી નવને વોન્ટેડ જાહેર કર્યા હતા સુરત જિલ્લાના ધામધોડ ગામની સીમમાં અવાવરૂ જગ્યામાં અંડરગ્રાઉન્ડ ટેન્કમાં છુપાયેલો દારૂનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો હતો પોલીસે દારૂ અને કાર મળી કુલ વીસ લાખ અઠયાસી હજારની મત્તા કબજે કરી હતી તેમજ આ ઘટનામાં પોલીસે દારૂનો જથ્થો મંગાવનાર એક અને દારૂનો જથ્થો લેનાર આઠ લોકોને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ગુજરાતમાં દારૂબંધી છે અને દારૂબંધીને લઈને કડક કાયદો પણ અમલમાં છે તેમ છતાં બુટલેગરો દ્વારા દારૂ ઘુસાડવા માટે અવનવા કીમિયા અજમાવવામાં આવી રહ્યા છે ત્યારે કોસંબા પોલીસે આવા જ એક બુટલેગરની મનસુબાનો પર્દાફાશ કર્યો હતો કોસંબા પોલીસને માહિતી મળી હતી કે અમદાવાદની સુરત જતા રોડની ડાબી સાઇડે આવેલી ખુલ્લી બાવળોવાળી જગ્યામાં કીમ ગામના રહેવાસી દિવ્યેશભાઈ હરેશભાઈ કલસારિયાએ મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઉતાર્યો છે અને એક્સયુવી ગાડીમાં દારૂનો જથ્થો ભરી વાહતુક કરનાર છે આ દારૂનો જથ્થો ભરૂચ જિલ્લાના બુટલેગરોને આપવાનો છે માહિતીના આધારે પોલીસે અલગ અલગ ટીમ બનાવી અહીં દરોડા પાડ્યા હતા